हाउ आर यू। कम्प्यूटर में आपणे फर्स्ट पेज पर शू लर्न कर्यू तो के कम्प्यूटर ना प्रकारो, कम्प्यूटर शू छे एना विशे आपणे लर्न कर्यू। कम्प्यूटर टोटल चार प्रकार, एमां आपणे सेकंड उपर जोवानुं छे। फर्स्ट शू हतुं? माइक्रो कम्प्यूटर। सेकंड शू छे? मिनी कम्प्यूटर। मिनी कम्प्यूटर ए माइक्रो अने मेन फ्रेम कम्प्यूटर वच्चे नो प्रकार छे। मिनी कम्प्यूटर शेनो प्रकार छे? तो के माइक्रो कम्प्यूटर, अने नंबर थ्री उपर छे मेन फ्रेम कम्प्यूटर, ए वच्चे नो एक प्रकार छे। तेनो उपयोग क्या थाय? नानी संस्थाओमां। आ शू छे? माइक्रो मिनी कम्प्यूटर। एनो शू छे? तो के माइक्रो कम्प्यूटर जे छे अने पछीनो मेन फ्रेम कम्प्यूटर एना वच्चे नो प्रकार छे। क्यूँ कम्प्यूटर? मिनी कम्प्यूटर। क्या बे कम्प्यूटर नो वच्चे नो प्रकार छे? माइक्रो अने मेन फ्रेम कम्प्यूटर। तेनो उपयोग क्या थाय? तो के जे नानी संस्थाओ छे त्यां मिनी कम्प्यूटर नो उपयोग थाय छे। पछी नंबर थ्री छे मेन फ्रेम कम्प्यूटर। मेन फ्रेम कम्प्यूटर शू छे? घणा मोटा अने मोंघा यंत्र छे। सामान्य रीते आ कम्प्यूटर नो उपयोग मोटी मोटी कंपनीओ, हवाई मथक एटले के एरपोर्ट अने बैंक वगैरे मां थाय छे। मेन फ्रेम कम्प्यूटर केवा छे? घणा मोटा कदना अने मोंघा यंत्र छे। माइक्रो शू छे? नाना कम्प्यूटर छे, पीसी अने लैपटॉप। मिनी कम्प्यूटर एटले शू? तो के माइक्रो अने मेन फ्रेम वच्चे ना कम्प्यूटर। अने मेन फ्रेम केवा कम्प्यूटर छे? तो मिनी एटले शू? तो के बहु मोटा ही नहीं ना होय, बहु नाना पण ना होय। मेन फ्रेम एटले शू? बहु ज मोटा होय अने घणा मोंघा पण होय। अने आनो उपयोग क्यां थाय? मोटी मोटी कंपनी, हवाई मथक एटले के एरपोर्ट अने बैंक आवी बधी जग्याए मेन फ्रेम कम्प्यूटर्स नो यूज थाय छे। पछी नंबर फोर, सुपर कम्प्यूटर। सुपर कम्प्यूटर हालना समयना अनेक कम्प्यूटर करता कोईपण समस्याना उकेल माटे खूब ज झड़पथी गणतरी करतु अनेकविध हेतु जेवा के हवामान अंगेनी आगाही करवा, वैज्ञानिक संशोधन करवा माटेनो एक सक्षम कम्प्यूटर छे। सुपर कम्प्यूटर शू छे? अत्यारना समयमाना माइक्रो मिनी अने मेन फ्रेम कम्प्यूटर करता खूब ज स्पीडमां काम करे अने शू हवामान अंगेनी आगाही करवा। ઘણી વખત આવતું હોય ખબર છે ટીવીમાં કે આ જગ્યાએ ગરમી વધારે પડશે, આ જગ્યાએ વરસાદ વધારે પડશે, તો આવી આગાહી કરવા માટે પછી કોઈ વૈજ્ઞાનિક સંશોધન, કોઈ રિસર્ચ કરવું હોય તો એના માટે આ કમ્પ્યુટરનો યુઝ કરી શકાય। અને ભારતનું ફર્સ્ટ સુપર કમ્પ્યુટર કયું છે? પરમ। શું નામ છે એનું? નામ યાદ રાખજો, ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ। પરમ શું છે? ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર। અને સુપર કમ્પ્યુટર જે છે માઇક્રો મિની અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતા ખૂબ જ સ્પીડમાં કામ કરે, શેના માટે હેલ્પફુલ થાય? તો કે હવામાન અંગેની આગાહી કરવા અને સાયન્ટિફિક રિસર્ચ માટે। પરમ શું છે? ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર। પછી છે કમ્પ્યુટરના ઘટકો। કમ્પ્યુટરના શું ઘટકો? કમ્પ્યુટરના અલગ અલગ પાર્ટસ। કમ્પ્યુટર અનેક ઘટકોનું બનેલું કમ્પ્યુટર છે, યંત્ર છે। સામાન્ય રીતે કમ્પ્યુટરના ભૌતિક ભાગ જેવા કે કમ્પ્યુટરમાં વપરાતા વીજ સંદેશા માટેના દોરડા એટલે કે કેબલ્સ, કમ્પ્યુટરમાં જે આપણે કામ કરીએ છીએ એના માટે કેબલ્સ હોય, મુદ્રણ કરાયેલ પરિપથ પાટિયું એટલે કે સર્કિટ બોર્ડ, ચિપ્સ વગેરેને કમ્પ્યુટર હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે। હાર્ડવેર કોને કહેવામાં આવે? કમ્પ્યુટર કેવું છે? અનેક ઘટકોનું બનેલું યંત્ર। કમ્પ્યુટરના ભૌતિક ભાગ કયા કયા છે? કેબલ્સ, મુદ્રણ કરાયેલ પરિપથ પાટીઓ એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ચિપ્સ વગેરેને શું કહેવામાં આવે? કમ્પ્યુટર હાર્ડવેર। કમ્પ્યુટર હાર્ડવેર કોને કોને કહેવામાં આવે? તો કે કમ્પ્યુટરના ભૌતિક ભાગ કયા કયા? કેબલ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ અને ચિપ્સ, આને શું કહેવામાં આવે? કમ્પ્યુટર હાર્ડવેર। પછી છે કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મેમરી અને ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ। બ્લોક ડાયાગ્રામ શું છે? કમ્પ્યુટરના ત્રણ પોઈન્ટ છે મેઇન, પહેલા તો શું? કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ જેને ગુજરાતીમાં કહેવામાં આવે, મેમરી અને ઇનપુટ આઉટપુટ, ઇનપુટ એટલે નિવેશ અને આઉટપુટ એટલે નિગમ, ડિવાઇસીસ। આ દરેક ભાગનું જોડાણ સેના દ્વારા થાય? બસ દ્વારા, બીયુએસ દ્વારા, ત્રણેય ભાગોનું જોડાણ થાય છે। કમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં મધ્યસ્થ પ્રક્રિયક એકમ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ, મુખ્ય સ્મૃતિ, મેમરી અને નિવેશ નિર્ગમ એકમ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ નો સમાવેશ થાય છે। આ દરેક ભાગનું જોડાણ કરવા માટે બસનો ઉપયોગ કરવામાં આવે છે। બસ સમાંતર તારના સમૂહનો જથ્થો છે। બીયુએસ શું છે? તો કે સમાંતર તારના સમૂહનો જથ્થો, એમાં ઘણા બધા તાર છે એના સમૂહનો જથ્થો છે, જેના દ્વારા કમ્પ્યુટરના જુદા જુદા ભાગોને જોડવા એક કરતા વધારે બસ
હોય છે જુદા જુદા ભાગ છે કમ્પ્યુટરના બધા ઇનપુટ આઉટપુટ પછી સીપીયુ સર્કિટ બોર્ડ ને ચિપ્સ ને બધાને જોડવા માટે ઘણા બધા બસનો ઉપયોગ થાય છે કમ્પ્યુટરને અતિશય ઝડપી બનાવવા માટે એક કરતા વધારે સીપીયુનો ઉપયોગ કરી શકાય છે સીપીયુ જે છે એને કમ્પ્યુટરને કામ છે વધારે ઝડપથી કરે એના માટે શું કરાય એકથી વધારે સીપીયુ સીપીયુ એટલે શું કંટ્રોલ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ યુઝ આપણે કરી શકીએ છીએ તો હવે આપણે લર્ન કરીએ સીપીયુ વિશે સીપીયુ એટલે શું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ કમ્પ્યુટરના મગજ જેવું છે કે જે કમ્પ્યુટરના અનેક કાર્યોનું નિયંત્રણ કરે છે કમ્પ્યુટરની સ્મૃતિ એટલે કે મેમરીમાં સંગ્રહ કરેલ પ્રોગ્રામનો અમલ કરવાનું કાર્ય સીપીયુની છે આધુનિક કમ્પ્યુટરમાં સીપીયુ સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની નાની ચિપ સ્વરૂપે હોય છે જેને માઇક્રો પ્રોસેસર કહે છે કમ્પ્યુટર સીપીયુ શું છે કમ્પ્યુટરના મગજ જેવું મગજ શું કામ કરે તો કે આપણા બોડીમાં જે આપણે કામ કરતા હોઈએ એને નિયંત્રણમાં લાવે તો સીપીયુ પણ એ જ કામ કરે છે સીપીયુ ને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે શું કરે કમ્પ્યુટરના અનેક કાર્યોનું નિયંત્રણ કરે કમ્પ્યુટરની મેમરીમાં જે પ્રોગ્રામ સંગ્રહ કરેલો હોય પ્રોગ્રામ જે આપણે સેવ કર્યો એને અમલ કરવાનું કામ કોણ કરે સીપીયુ આધુનિક કમ્પ્યુટર જે છે અત્યારના એમાં સીપીયુ કેવી રીતે હોય નાની ચિપ સ્વરૂપે પહેલા કેવા હતા સીપીયુ મોટા મોટા અને હવે જે લેટેસ્ટ કમ્પ્યુટર્સ છે એમાં સીપીયુ સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની નાની ચિપ સ્વરૂપે હોય છે જેને શું કહેવાય માઇક્રો પ્રોસેસર માઇક્રો પ્રોસેસર એટલે શું સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની ચિપ માઇક્રો પ્રોસેસર એટલે શું સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની નાની ચિપ એને શું કહેવામાં આવે માઇક્રો પ્રોસેસર સીપીયુ શું વર્ક કરે તો કે કમ્પ્યુટરના અનેક કાર્યોનું નિયંત્રણ કરે કમ્પ્યુટરની સ્મૃતિમાં મેમરીમાં જે સંગ્રહ કરેલો પ્રોગ્રામ છે એને અમલ કરાવે પછી છે જે સીપીયુમાં વીજાણુ સર્કિટ્સ ઉપર જોડાયેલી હોય છે આ ચિપ ઉપર ગાણિતિક તાર્કિક કાર્યો અને નિયંત્રણ કાર્યો માટેની સર્કિટ્સ હોય છે જે સીપીયુ છે એમાં વીજાણુ સર્કિટ ઉપર જોડાયેલી હોય એ ચિપ ઉપર શું હોય તો કે ગાણિતિક કાર્યો તાર્કિક કાર્યો અને નિયંત્રણ કાર્યો માટેની સર્કિટ છે આવા કેટલાક પ્રચલિત માઇક્રો પ્રોસેસરના ઉદાહરણોમાં પેન્ટિયમ પ્રોસેસર એથેરમ એક્સપી વગેરેનો સમાવેશ થાય છે કેટલાક પ્રચલિત માઇક્રો પ્રોસેસર એટલે શું જે અત્યારના લેટેસ્ટ કમ્પ્યુટર છે એમાં સીપીયુમાં શું હોય તો કે સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની નાની ચિપ એને શું કહેવાય માઇક્રો પ્રોસેસર એના અત્યારના ઉદાહરણ શું છે જાણીતા તો કે પેન્ટિયમ પ્રોસેસર એથેરમ એક્સપી વગેરેનો સમાવેશ થાય છે પેન્ટિયમ પ્રોસેસર અને એથેલોન એક્સપી એ શું છે માઇક્રો પ્રોસેસર એટલે શું તો કે સીપીયુ અત્યારે શું હોય સીપીયુ તો કે સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની નાની ચિપ સ્વરૂપે સીપીયુ એટલે શું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ શું છે કમ્પ્યુટરનું મગજ શું કરે કમ્પ્યુટરના અનેક કાર્યોનું નિયંત્રણ કમ્પ્યુટરની મેમરીમાં જે સંગ્રહ થયેલો હોય એ પ્રોગ્રામનું અમલ કરવાનું કામ કોણ કરે સીપીયુ આધુનિક કમ્પ્યુટરમાં સીપીયુ કેવું હોય તો કે સિલિકોન જેવા અર્ધવાહક પદાર્થની નાની ચિપ સ્વરૂપે આ ચિપને શું કહેવામાં આવે માઇક્રો પ્રોસેસર સીપીયુમાં શું કરે તો કે ગાણિતિક તાર્કિક કાર્યો અને નિયંત્રણ કાર્યો માટેની સર્કિટ્સ હોય માઇક્રો પ્રોસેસરના એક્ઝામ્પલ શું છે પેન્ટિયમ પ્રોસેસર અને એથેલોન એક્સપી પછી છે સ્મૃતિ એટલે કે મેમરી મેમરી સ્મૃતિ એ કમ્પ્યુટરનો એવો એક ભાગ છે કે જેમાં ડેટા અને પ્રોગ્રામનો સંગ્રહ થાય છે કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી સ્મૃતિના બે પ્રકાર છે સ્મૃતિ શું છે કમ્પ્યુટરનો એક ભાગ છે જેમાં તેનો સંગ્રહ થાય ડેટા અને પ્રોગ્રામનો સ્મૃતિ શું છે કમ્પ્યુટરનો એક ભાગ જેમાં ડેટા અને પ્રોગ્રામનો સંગ્રહ થાય છે કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી સ્મૃતિના કેટલા પ્રકાર છે ટોટલ બે પ્રકાર ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ